ત્યારે મારે સોનભાઈમાંનું ગીત, સોનભાઈમાંનો નવો ભાવ આપની સામે રજૂ કરવો છે. આવું શતાબ્દી મહોત્સવ છે, હયું હયું દળાય છે, અને ત્યારે મને જગદંબા માટે આ બેકડી યાદ આવે. કેવી છે મારી સોનભાઈમાંની આ બીજ, અને કેવી છે આ મારી મઢડાવાળી માં. હોનલ માલી બીજ તો આવી રે મારા હૈયા મારક તો લાવી રે, અનમઢડે મારી મીઠ જા લાગી, મઢડે મારી મીઠ જા લાગી, આ ભૂખ પાળી આયુ માં જાગી રે. એ હો નલ માની બીજ તો આવી રે, હો નલ માની બીજ તો આવી રે. એટલે માટે કીધું
अकबर तू सलाम नी आशा राग तो होइया राग जे डीजे रे रामो मारो राणा नीरी तेरे रामो मारो राणा नीरी तेरे रामो मारो राणा नीरी ते બીજી બાજુ એવો જ એક પ્રસંગ બે વેલડામાં દીકરીઓ બેઠા બેઠા ધીરા 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 વેલડા હાલ્યા જાય છે અને સાવરકુંડલા ના પાદર માંથી વેલડા નીકળ્યા અને કોઈ કીધું એ ક્યાં વેલડા જાય છે ક્યાં આ પાલીતાણા ના કુંવરી છે આમાં રાજપૂતો ના બે દીકરી છે વેલણા નીકળ્યા છે જુનાગઢ નવાબે કીધું છે કે હવે જાવું ક્યાં કે જે દરવાજા ને ફૂંગળ ન લાગ્યા હોય ત્યાં કેજો કે કોક આહુકારો પડકારો કરે બાકી મરી ફીટવું છે હવે અને બે ધીરે 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 ગાડા ના બળ થયા નીકળી ગયા ફૂકરા વાગતા જાય આ બાજુ સાવરકુંડલા ના પાદર માં અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠીયા વાડ કીધો દેવા કોટીલા નું રાજ અને એમાં ખબર પડી કે પાલીતાણાના બે કુંવરી છે અને જુનાગઢનો નવાબ નિકા ફટવાની વાત કરે છે કે તો મારી દીકરી છે અને કુંડલાના પાદરમાંથી જો વેરડું વયું જાય તો મારું નાક જાય કહી દો આવી જાય મારી દીકરી છે અને જુનાગઢના નવાબને કહી દો પાણીનો કળશો ભરીને હામો ઊભો રહી જાઉં છું આ જ્યારે યુદ્ધો થતા ને ત્યારે એક એક મરદમાણા જગદંબાને આગળ કરી ભેળિયા વાળને પગે લાગી આટી વાટના દીવા કરી અને પછી ધર્મના ધીંગાણે નીકળતા એની વાતો અમે રાતથી કરતા હોય છે આપની સામે આઈમા ક્રાંતિકારી વિચારના આઈમાનું જીવન ક્રાંતિકારી હતું એ શહીદોને પણ આઈમા સલામ કરતા શહીદોની પણ વાતો આઈમા સમાજ સુધી પુગાડતા કે એક એક શહીદ ભારત વર્ષ માટે જેને પોતાના પ્રાણ દીધા છે એને કોઈ દી ભૂલતા નહીં આવા વિચાર જે આઈમાના હતા એમ બધી જ્ઞાતિના ઇતિહાસ એવું કઈ વાત કરું કઈ ન કરું ત્યારે મને કહેવામાં આવ્યું છે અમારે તારીખ 11-2 એટલે અહીંથી બાજુમાં થોડાક ડગલા હાલો એટલે અમારે દાસારામ બાપાની એક જબરજસ્ત એક ભગતની જબરજસ્ત મંદિર છે ને આવનારી તારીખ 11-2 નો એક જબરજસ્ત ડાયરો છે તો બધાને ભાવભર્યું આમંત્રણ છે પરિવાર તરફથી અમારે દાસારામ બિલ્ડર અરવિંદભાઈ તરફથી કે ડાયરામાં જરૂર આવજો એટલે અહીંથી બધાને ભાવભર્યું આમંત્રણ છે અને મારે જે વાત કરવી છે આ આયા બધી ફરમાઈશું પણ ઘણી બધી છે પણ આયા હું છેલ્લી કડી અમારા ઋષિભાઈ બેઠા છે ત્યારે હું ગાવાનો મારો વિષય તો જગદીશભાઈ એટલો બધો છે નહીં પણ રામાપીરના હેલાની એકાદી કડી મને કે તમે સંભળાવવા આવ્યો છું તો એટલા માટે ઋષિભાઈ માટે આ બે કડી માનાસાની ધીમા અહીંથી આપણે લઈ લઈ અને પછી કલાકાર હજી અહીં ઘણા છે એટલે બધાને ન્યાય મળી જાય એ માટે આપણા માના સોરું સોનલ સોરું બધા બેઠા છે ત્યારે આપણે આનંદ જ કરવો છે ત્યારે બધા કલાકારો પોતપોતાના ભાવ અહીંથી રજૂ કરશે છેલ્લે બે કડીમાં ઋષિભાઈની હાજરી છે ત્યારે જગદંબાને પ્રાર્થના કરું અને હા બધા બોલે છે હું પણ ઘણા ડાયરામાં કહું છું કે આપણને એક મર્દામર્દ વડાપ્રધાન મળ્યા છે નરેન્દ્રભાઈ મોદી યાર કે જે સપનું હતું મારું તમારું એ સપનું એમને સાકાર કરી દેખાડ્યું અને જેના ખોડેલા કોઈથી ન કહેવાના એ ખોડેલા સીતારામના આ ભગત બાપુએ વર્ષો પહેલા લખ્યું હતું કે જેના ખૂટા ખોડી દીધા હોય એ કોઈના બાપની તાકાત નથી કે કહેવી શકે એ તો મારા રામના ખોડેલા છે કે જેના ખોડેલા ન કહેવાના એ ખોડેલા સીતારામના અને જેના ખેતરડા કોઈથી ન ખવાના એને રખોપા જોને રામના આવા જ્યાં રામના ખૂટા રામના ભગવાનનું મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે રામના ચરણોમાં જગતના બાપના ચરણોમાં પણ કોટી કોટી વંદન છે.